गुड मॉर्निंग विद्यार्थी मित्रों, કેમ છો? મજામાં? આજે આપણે ધોરણ 10 ની અંદર આપણે જે પાઠ કન્ટિન્યુ છે, પાઠ નંબર 17, ભારતની સમસ્યાઓ પૈકી ગરીબી અને બેરોજગારી, જેની અંદર આપણે ગરીબી છે એ પૂરું કર્યું અને ત્યારબાદ છે એ આપણે બેરોજગારીનો અર્થ પણ ભણ્યા, જેની અંદર આપણે એવું કીધું કે પ્રવર્તમાન વેતન દરે કામ કરવાની ઈચ્છા, શક્તિ અને લાયકાત હોવા છતાં પણ જે વ્યક્તિને રોજગાર વગરના રહેવું પડે તો એને બેરોજગારી કહે છે અને આવા વ્યક્તિને બેરોજગાર કહે છે. હા, અશક્ત હોય, વૃદ્ધો હોય, બાળકો હોય, અપંગ હોય, સ્ત્રીઓ હોય, એ લોકોને બેરોજગાર તરીકે ગણવામાં આવતા નથી, એ અનિચ્છિત બેરોજગાર છે. બરાબર? તો આ જે છે એ આપણે અગાઉના લેક્ચરમાં વાત કરી હતી. આજે જે છે એ આપણે બેરોજગારીના છે એ પ્રકારો વિશે ભણવાનો છે. તો બેરોજગારીના પ્રકારોમાં જોઈએ તો પહેલું છે, પહેલો પ્રકાર છે ઋતુગત બેરોજગારી. પહેલો પ્રકાર કયો છે? ઋતુગત બેરોજગારી. તો ઋતુગત બેરોજગારીમાં જોઈએ તો ભારતમાં કૃષિ ક્ષેત્રે સિંચાઈની અપૂરતી સગવડો, વરસાદની અનિયમિતતા અને વૈકલ્પિક રોજગારીની તકોના અભાવે 3 થી 5 મહિના બેરોજગાર રહેવું પડે છે તેને ઋતુગત કે મોસમી બેરોજગારી કહે છે. શું કહે છે ઋતુગત બેરોજગારી? શું કહે છે? તો કે ભાઈ, ભારતમાં કૃષિ ક્ષેત્રે સિંચાઈની એટલી બધી સગવડ છે નહીં, સિંચાઈની સગવડની અભાવ છે, ત્યારબાદ છે એ વરસાદની અનિયમિતતા છે, ત્યારબાદ છે એ વૈકલ્પિક રોજગારીની તકોનો અભાવ છે. એટલે કે ખેતી ક્ષેત્રે જે લોકો રોજગારી પ્રાપ્ત કરે છે એ લોકોને બીજા કોઈ ક્ષેત્રની અંદર રોજગારી છે એ પ્રાપ્ત થતી નથી. તો આજે વૈકલ્પિક બેરોજગારી, રોજગારીની તકનો જે અભાવ છે એને કારણે 3 થી 5 મહિના રોજગારી વગરના બેસી રહેવું પડે છે તેને છે એ ઋતુગત કે મોસમી બેરોજગારી કહે છે. ત્યારબાદ આપણને કહે છે કે ઘર્ષણજન્ય બેરોજગારી. બીજો પ્રકાર કયો છે? ઘર્ષણજન્ય બેરોજગારી. તો ઘર્ષણજન્ય બેરોજગારીની અંદર જૂની ટેકનોલોજીની સામે નવી ટેકનોલોજી આવે ત્યારે અમુક સમય સુધી છે એ વ્યક્તિએ બેરોજગાર રહેવું પડે છે. બરાબર? નવી ટેકનોલોજીની સાથે કોઈ જૂની ટેકનોલોજી અસ્તિત્વમાં આવે તો અમુક સમય સુધી વ્યક્તિએ બેરોજગાર રહેવું પડે છે, કારણ કે એ નવી ટેકનોલોજીનો ઉપયોગ એને આવડતો નથી. તો એવી બેરોજગારીને છે એ ઘર્ષણજન્ય બેરોજગારી કહે છે. જેમ કે પહેલાંના સમયની અંદર વાહન વ્યવહારની અંદર છે એ બળદ, ઘોડા, ગાય વગેરે દ્વારા ચાલતા સાધનોનો ઉપયોગ થતો હતો, જ્યારે આજે યંત્રવત સાધન જેવા કે રિક્ષા, ટેક્સી વગેરેનો ઉપયોગ થાય છે. કે જ્યારે જ્યારે વ્યક્તિ જે છે એ નવી ટેકનોલોજી આવી તો જે બળદગાડી, ઘોડાગાડી વગેરેની અંદર મહારત હાંસલ કરેલ છે એને ટેક્સી કે એ ચલાવતા નહીં આવડે તો એટલા સમય સુધી એને બેરોજગાર રહેવું પડે છે. તો આ છે એ ઘર્ષણજન્ય બેરોજગારીનો બીજો પ્રકાર છે બેરોજગારીનો. ત્રીજો પ્રકાર માળખાગત બેરોજગારી. કે બેરોજગારી? માળખાગત બેરોજગારી. તો માળખાગત બેરોજગારીની અંદર ભારતીય અર્થતંત્ર પછાત અને રૂઢિગ્રસ્ત માળખું ધરાવે છે. ભારતનું સામાજિક માળખું કેવું છે? અર્થતંત્ર છે એ પછાત છે, રૂઢિગત છે, એ રૂઢિચુસ્ત છે, સામાજિક પછાતપણું છે, પરંપરાગત રૂઢિ રિવાજો, નિરક્ષરતા
અને માળખાકીય સુવિધાનો અભાવ વગેરે કારણોસર જે બેરોજગારી જોવા મળે એને માળખાગત બેરોજગારી કહે છે। માળખાગત એટલે કે પાયા, ભારતની અંદર પાયાની સુવિધાઓનો જ અભાવ છે। ભારતમાં રૂઢિ રિવાજો છે, માન્યતાઓ છે, જૂના પુરાણ, તો એને કારણે કંઈક ને કંઈક રીતે વ્યક્તિએ રોજગાર વગરના રહેવું પડે છે। તો એને જે છે એ માળખાગત બેરોજગારી અથવા તો જે છે એ પાયાની બેરોજગારી પણ કહે છે। ત્યારબાદ ત્રીજો પ્રકાર છે પ્રચ્છન્ન બેરોજગારી। હવે વિદ્યાર્થી મિત્રો, પ્રચ્છન્ન બેરોજગારી એટલે શું? તો પ્રચ્છન્ન બેરોજગારી એટલે દેખીતી રીતે એવું લાગે કે કાર્યમાં જોડાયેલા છે, પરંતુ એના કાર્યથી ઉત્પાદનમાં કોઈ ફેરફાર થાય નહીં, તો એને છુપા બેરોજગાર અથવા તો પ્રચ્છન્ન બેરોજગાર પણ કહે છે। ઉદાહરણ સાથે સમજીએ કે ભાઈ 10 વ્યક્તિનું કામ છે, તો 10 વ્યક્તિ દ્વારા થતું કામની અંદર 15 વ્યક્તિને રોકેલા છે। 10 વ્યક્તિ દ્વારા જે કામ થઈ શકે છે એમાં 15 વ્યક્તિ રોકેલા છે, તો આમાંના 5 વ્યક્તિને જો તમે કાઢી નાખો તો ઉત્પાદનમાં કોઈ ફેરફાર નથી થતો। ઉત્પાદન તો 5-10 વ્યક્તિ મળીને 500 કરતા હતા અને 15 વ્યક્તિ મળીને 500 કરતા, તો એનો મતલબ આ 5 વ્યક્તિ તમને એવું લાગે છે કે કામમાં જોડાયેલા છે, પણ એનાથી ઉત્પાદનમાં કોઈ ફેરફાર થતો નથી, તો એને કેવા બેરોજગાર કહેવાય? તો કે પ્રચ્છન્ન, છુપા, દેખીતી રીતે એવું લાગે કે એ કાર્ય કરી રહ્યા છે, પરંતુ એના કાર્યથી ઉત્પાદનમાં કોઈ ફેરફાર ન થતો હોય તો એને કેવા બેરોજગાર કહેવાય? પ્રચ્છન્ન કે છુપા બેરોજગાર કહે છે। ત્યારબાદ એની પછી જે પ્રકાર છે એ છે જોઈએ, પેલા પ્રચ્છન્ન બેરોજગારી કે છુપી બેરોજગારી। કોઈ કામ ધંધા કે વ્યવસાયિક પ્રવૃત્તિમાં જરૂર કરતા વધુ શ્રમિકો રોકાયેલા, કોઈ કાર્ય માટે મેં કીધું 10 વ્યક્તિની જરૂર છે, જરૂર કરતા વધારે કર્મચારી રોકેલા હોય, એટલે કે જે કર્મચારીની જરૂર છે કાર્યની એના કરતા પણ વધુ કર્મચારી જો જોડે રોકાયેલા હોય અને આ વધારાના શ્રમિકો ઉત્પાદન કાર્યમાંથી ખસેડી લેવામાં આવે તો પણ કુલ ઉત્પાદનમાં કંઈ ફરક પડતો નથી। હવે અહીંયા 10 વ્યક્તિ છે ને એ 500 વસ્તુનું કામ કરે છે, અહીંયા 15 વ્યક્તિ છે ને 500 વસ્તુનું કામ કરે છે, તો આ 5 વ્યક્તિને હું કાઢી લઉં તો ઉત્પાદન કાર્યમાં કોઈ ફેર પડતો ન હોય, તો આ વધારાના શ્રમિકને પ્રચ્છન્ન કે છુપા બેરોજગાર કહે છે। સમજાવો તમે સમજાવો બરાબર? તો આમ એ પ્રચ્છન્ન બેરોજગારી કે છુપી બેરોજગારી કહેવાય છે। ત્યારબાદ ઔદ્યોગિક બેરોજગારી, કઈ બેરોજગારી? તો કે ઔદ્યોગિક બેરોજગારી। હવે ઔદ્યોગિક બેરોજગારીમાં શું છે? તો જોઈએ કે ઔદ્યોગિક ક્ષેત્રે થતા ફેરફારને લીધે જો વ્યક્તિ ટૂંકા કે લાંબા સમય માટે કામ વિનાના થવું પડતું હોય તો તેવી સ્થિતિને ઔદ્યોગિક બેરોજગારી કહે છે। ઔદ્યોગિક ક્ષેત્રમાં ટેકનોલોજીમાં ફેરફાર થવાને કારણે બરાબર, જો કર્મચારીને એ ટેકનોલોજી ન આવડતી હોય તો એને રોજગાર વગરના રહેવું પડે, તો આવી સ્થિતિને છે એક શું કહે છે? તો કે ઔદ્યોગિક બેરોજગારી કહે છે। ઉદાહરણ તરીકે પહેલાના સમયની અંદર શિક્ષકોને છે એ કોમ્પ્યુટર ન આવડતું તો ચાલતું, પણ હવે કોમ્પ્યુટર નહીં આવડે ત્યાં સુધી એને બેરોજગાર રહેવું પડે છે। હા, આ પ્રકારની બેરોજગારીની અંદર તમને ટેકનોલોજી નોઈ આવડત આવી જાય કે તમે એ શીખી જાઓ એટલે તરત તમને પાછી રોજગારી પ્રાપ્ત થઈ જાય છે, તો આને કહેવાય છે ઔદ્યોગિક બેરોજગારી। ત્યારબાદ શિક્ષિત બેરોજગારી, ભણેલા ગણેલા લોકોની બેરોજગારી, કેવી? તો કે શિક્ષિત, જોઈએ ઓછામાં ઓછું માધ્યમિક શિક્ષણ મેળવેલું હોય અને જો વ્યક્તિ બેરોજગાર હોય તો તેને શિક્ષિત બેરોજગાર કહેવામાં આવે છે। હવે જો સમજો કે એક તો વ્યક્તિ માધ્યમિક શિક્ષણ સુધી ભણેલો છે,
એ માધ્યમિક શિક્ષણ સુધીનું શિક્ષણ પ્રાપ્ત કરેલું હોય અને તેમ છતાં પણ જો એ બેરોજગાર હોય તો એને કેવો બેરોજગાર કહેવાય? તો કે શિક્ષિત બેરોજગાર કહે છે. સમજાણું તમને? સમજાણું તો આ જે છે એ આપણને એવું કહે છે કે આટલા પ્રકાર છે. ફરી એક વખત છે, છ પ્રકાર: ઋતુગત બેરોજગારી, ઘર્ષણજન્ય બેરોજગારી, ત્યારબાદ માળખાગત બેરોજગારી, પ્રચ્છન્ન બેરોજગારી કે છૂપી બેરોજગારી, ઔદ્યોગિક બેરોજગારી અને છેલ્લે શિક્ષિત બેરોજગારી. તો આ બેરોજગારીના છે એ છ પ્રકાર પડે છે. ત્યારબાદ કે છે ભારતમાં બેરોજગારીનું પ્રમાણ. હવે આપણે જોઈએ તો કે ભારતમાં બેરોજગારીનું બેરોજગારીનો દર 5.4 ટકા.
અને ગુજરાતમાં દર હજારે દર હજાર વ્યક્તિને 12 વ્યક્તિને એટલે કે 1.2% બેરોજગાર હતા. ભારતમાં 2009 અને 10માં દર હજારે શહેરી વિસ્તારમાં 34 એટલે કે 3.4% અને ગ્રામ્ય વિસ્તારમાં 16 વ્યક્તિ એટલે કે 1.6% જે છે એ બેરોજગારી હતી. શિક્ષિત બેરોજગારોનું પ્રમાણ દેશ શહેરમાં વધુ જોવા મળ્યું, જ્યારે 2013માં સ્ત્રીઓની બેરોજગારીનો દર છે એ 7.7% જેટલો હતો. ત્યારબાદ ભારતમાં જોઈએ તો સિક્કિમ, પછી છત્તીસગઢ, ઉત્તરપ્રદેશ, કેરળ, પશ્ચિમ બંગાળ, જમ્મુ કાશ્મીર, ત્રિપુરા જેવા રાજ્યોમાં બેરોજગારીનું પ્રમાણ સૌથી ઊંચું જોવા મળ્યું છે, જ્યારે હિમાચલ પ્રદેશ, હરિયાણા, કર્ણાટક, ચંદીગઢ અને ગુજરાતમાં બેરોજગારીનું પ્રમાણ ક્રમશઃ થોડું ઓછું રહ્યું છે. ગુજરાતમાં રોજગારી ક્ષેત્રે સારી અને નોંધનીય પરિસ્થિતિ પણ આજે છે. બરાબર, ત્યારબાદ આપણને કહે છે એક અંદાજ મુજબ ઉચ્ચ શૈક્ષણિક લાયકાત ધરાવતા 15% યુવાનો કેટલા ટકા યોગ્ય શૈક્ષણિક લાયકાત ધરાવતા 15% યુવાનો છે, જે વિશ્વની વસ્તીના 66% લોકો છે, જે 35 વયથી જે છે એ વર્ષની વય સુધીના યુવાનો છે અને તે ભારતમાં છે. ભારત જો વિશ્વ યુવાઓના દેશ થકી મહાસત્તા બનવાની દિશામાં આજે આગળ વધતું હશે તો ભારતના બેરોજગારીના વરવા સ્વરૂપને પણ બદલવું પડશે. જો ભારતે આ યુવા ધનના આધારે, ભારતમાં 66% યુવા ધન છે અને જો આને આધારે ભારતે પ્રગતિ કરવી હશે તો ભારતે છે એ બેરોજગારીના આ સ્વરૂપને છે એ ઘટાડવું પડશે અથવા બેરોજગારી માટે કંઈક વિચારવું પડશે. ભારતમાં બેરોજગારીની સમસ્યા વધુને વધુ ઘેરી બનવા પાછળના કારણોમાં જોઈએ તો મુખ્ય જવાબદાર કારણો તો અહીંયા હવે બેરોજગારી જે છે એ ની સમસ્યા ઘેરી બનવાના મુખ્ય જવાબદાર કારણ તો એની અંદર વસ્તીમાં વધારો થવો, બરાબર, વસ્તીમાં શું થવો, વધારો થવો, માત્ર ને માત્ર સૈદ્ધાંતિક જ્ઞાન કે સૈદ્ધાંતિક જ્ઞાન અને પ્રાયોગિક જ્ઞાનનો છે એ અભાવ જોવા મળ્યો. માત્ર સૈદ્ધાંતિક જ્ઞાનને મહત્વ આપો, પ્રાયોગિક જ્ઞાનને મહત્વ ન આપવું, એનો મતલબ તો કે માત્ર પુસ્તકીય જ્ઞાનને મહત્વ આપો, પ્રેક્ટિકલ નોલેજ છે એ હોતું નથી, એને કારણે પણ વ્યક્તિ બેરોજગાર રહે છે. અને એટલે બીજું કારણ છે સૈદ્ધાંતિક જ્ઞાન અને પ્રાયોગિક જ્ઞાનનો છે એ અભાવ. ત્યારબાદ છે એ ટેકનિકલ જ્ઞાન કે કૌશલ્યનો અભાવ, ટેકનિકલ જ્ઞાન અને કૌશલ્યનો અભાવ. ત્યારબાદ પૂર્ણ કક્ષાની રોજગારી ઊભી કરી શકવામાં નિષ્ફળતા, એટલે કે આપણે દરેક લોકોને રોજગારી છે એ આપી શક્યા નથી, એટલે કે પૂર્ણ રોજગારી ઊભી કરવાનીમાં છે એ આપણે નિષ્ફળ રહ્યા છીએ તો એ પણ એક કારણ છે. ત્યારબાદ ખેતી ક્ષેત્રે વરસાદની અનિયમિતતા, ખેતી ક્ષેત્રે છે એ વરસાદની અનિયમિતતાને કારણે પણ જે છે એ બેરોજગારી જોવા મળે છે. અને કૃષિ વ્યવસાયમાં રસ ઘટવો, આજે ભણેલા ગણેલા વ્યક્તિઓ છે એ કૃષિ વ્યવસાયમાં છે એ રસ દાખવતા નથી, તો કૃષિ વ્યવસાયમાં છે એ રસ ઘટવો જેને કારણે છે એ બેરોજગારીનું પ્રમાણ વધી રહ્યું છે. ત્યારબાદ સિંચાઈની અપૂરતી સગવડો, ખેતી સિવાયના સમયમાં વૈકલ્પિક રોજગારીનો અભાવ બેકાર બની રહેવું પડે છે, એટલે કે જે સમયે જે છે એ કૃષિ થઈ શકતી નથી એવા સમયે આપણી પાસે અન્ય કોઈ રોજગાર છે નહીં કે જેના દ્વારા આપણે કર્મચારીને રોજગાર આપી શકીએ, તો એને કારણે કુટીર ઉદ્યોગ, ગૃહ ઉદ્યોગ, લઘુ ઉદ્યોગની નબળી સ્થિતિને કારણે, પછી જ્ઞાતિ પ્રથા, સંયુક્ત કુટુંબ વ્યવસ્થા, પરંપરાગત વ્યવસાય અને કૌટુંબિક ધંધામાં જ રોકાઈ રહેવું પડે છે,
જેથી કરીને અન્ય ધંધા થઈ શકતા નથી અને પહેલા તો જ્ઞાતિ આધારિત પોતાનો જ વ્યવસાય કરી શકાય વ્યક્તિ છે કે બીજાના વ્યવસાયમાં છે એ જઈ શકે નહીં તો એને કારણે પોતાની અંદર આવડત હોવા છતાં પણ એ વ્યક્તિએ છે એ બેરોજગાર રહેવું પડતું હોય છે અન્ય નવા વ્યવસાયો કે ઉદ્યોગો શરૂ કરવાના સાહસનો અભાવ આપણી અંદર છે કે બીજા નવા ઉદ્યોગો છે એ શરૂ કરવાનો છે એ સાહસનો અભાવ છે વળી જ્ઞાન કૌશલ્ય તાલીમ અને અનુભવની ખામી જોવા મળે છે શ્રમની અગતિશીલતા છે એટલે કે આપણો ભારતનો વ્યક્તિ છે એ બહાર ભણવા માટે જવા તૈયાર થતો નથી એટલે કે બીજે બહાર ભણવા તૈયાર થતો નથી અથવા તો રોજગાર કરવા માટે તૈયાર થતો નથી એટલે કે શ્રમની અગતિશીલતા માનવ શ્રમનું ખામી ભરેલું આયોજન ઔદ્યોગિક વિકાસનો ધીમો દર બચત વૃત્તિનો દર ઓછો દર આવા અનેક કારણોસર ભારતમાં છે એ બેરોજગારી જોવા મળે છે તો આ ભારતની અંદર છે એ બેરોજગારીના કારણો છે એ આ પ્રમાણે આપણે સમજી શકીએ તો વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા સુધી રાખીએ છીએ હવે જ્યારે નેક્સ્ટ પીરિયડમાં મળશું ત્યારે આપણે છે એ બેરોજગારીના ઉપાયો વિશે છે એ ચર્ચા કરશું તો અહીંયા સુધી રાખીએ અસ્તુ આભાર